એશિયન ગેમ્સમાં ગુજરાતના દેશનું નામ રોશન કરનારી સરિતા ગાયકવાડ વતન પરત ફરી છે. ગોલ્ડન ગર્લ સરિતાનું ડાંગમાં પરંપરાગત રીતે સ્વાગત કરાયું. સરિતાની સિદ્ધિથી માત્ર તેના પરિવારમાં જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારમાં ખુશી અને ગર્વનો માહોલ ફેલાયો છે. આટલું જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સરિતાને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ જાહેરાત કરી. તો પોતાની મહેનત અને લગનથી ભારતની અને ખાસ કરીને ગુજરાતની આ દીકરી ગોલ્ડન ગર્લનું બિરુદ પામી છે, ગોલ્ડ મેડલ પરત મેળવીને પરત ફરી છે. ત્યારે જે રીતે તેના ગામમાં તેના પંથકમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, સૌ કોઈ આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યા છે, ગર્વની લાગણી અનુભવવામાં આવી રહી છે. સરિતા ગાયકવાડનું ભવ્ય સ્વાગત આ વિસ્તારમાં કરવામાં આવ્યું. વધુ માહિતી સાથે શૈલેષ ત્રિવેદી અમારા સંવાદદાતા. શૈલેષ, જે રીતે ગુજરાતનું નામ રોશન કર્યું છે સરિતાએ, હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે તે પોતાના વતન પરત ફરી છે? આહવાની અંદર અત્યારે ભવ્ય માહોલ જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને સરિતા ગાયકવાડનું સ્વાગત કરવા માટે ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીંયા જોડાયા છે ને તેમાં સવિશેષ પ્રમાણમાં આહવાની જેટલી પણ શાળાઓ છે એ તમામ શાળાના વિદ્યાર્થીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે. એ ઉપરાંત સૌથી મહત્વની બાબત એ છે કે સરિતાને જોઈને સરિતાની એક ઝલક મેળવવા માટે અને ખાસ કરીને સરિતા સાથે સેલ્ફી પડાવવા માટે હજારો લોકો અત્યારે પડાપડી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ સાથે આજે સવારથી આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ તે જોતાં તેઓ વિદ્યાર્થીઓ સરિતાથી એટલા બધા ઇન્સ્પાયર થયા છે કે હવે એક પછી એક દરેક વિદ્યાર્થીની ખાસ કરીને એવું કહી રહી છે કે તેઓ પોતે સરિતા જેવી બનવા માંગે છે, આહવાનું નામ રોશન કરવા માંગે છે. આમ સરિતાના એક ગોલ્ડ મેડલે સમગ્ર આદિવાસી પંથકમાં આહવા અને ડાંગ જિલ્લામાં અનેક લોકોની વિચારધારામાં સીધે સીધું પરિવર્તન લાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. આજે આહવાના ઇતિહાસમાં સ્વયંભૂ રીતે આખું આહવા નગર પોતાના કામ ધંધા છોડીને તમામ લોકો અત્યારે સરિતાનું સ્વાગત કરવા માટે રોડ પર ઉતરી રહ્યા છે. અત્યારે હું ફરી એક વખત જે માનવ મેરામણ બતાવી રહ્યો છું એ માનવ મેરામણમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ખૂબ મોટી સંખ્યામાં લોકો સરિતાની એક ઝલક મેળવવા માટે તલપાપડ બન્યા છે, તેની સાથે સેલ્ફી ખેંચી રહ્યા છે. ઠેર ઠેર અનેક લોકો તેનું સ્વાગત કરી રહ્યા છે. આ સ્વાગત કરનારા અનેક લોકો પૈકી ઘણાની સાથે સરિતા અહીંયા ભણતી હતી, ઘણા તેના મિત્રો છે, બાળ સખા છે, આ તમામ લોકો સાથે સરિતાનું અત્યારે સ્વાગત થઈ રહ્યું છે. અને ખાસ કરીને સરિતા જ્યારે ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી બની છે ત્યારે સરિતા સાથેની પોતાની ઓળખની એક વાત પણ સૌ કોઈ લોકો અત્યારે શેર કરતા હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ, જ્યારે દેશની દીકરી, રાજ્યની દીકરી ખાસ કરીને આ રીતે પરત ફરી છે, ગોલ્ડ મેળવીને જ્યારે પરત ફરવી છે, જોઈ શકાય છે કે સ્વયંભૂ રીતે લોકોએ આજે બંધ પાડીને તેના સ્વાગતમાં, તેના આગતા સ્વાગતામાં પહોંચ્યા છે. દ્રશ્યો આહવાના છે. રાજ્યની દીકરીએ જે રીતે દેશમાં અને પોતાનું નામ રોશન કર્યું છે, એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવીને સરિતા ગાયકવાડ જ્યારે પરત ફરી છે તેના સ્વાગતમાં સમગ્ર આહવામાં અત્યારે જોઈ શકાય છે કે આ પ્રકારના દ્રશ્યો. લોકો સ્વયંભૂ રીતે પોતાના ધંધા રોજગાર છોડીને તેની સ્વાગત માટે અત્યારે પહોંચ્યા છે. પરંપરાગત રીતે સરિતા ગાયકવાડનું સ્વાગત કરવામાં આવ્યું. 400 મીટરની સ્પર્ધામાં તેણે આ પહેલા 2014માં સિલ્વર મેડલ પણ મેળવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં 400 મીટરની સ્પર્ધામાં પણ તેણે સિલ્વર મેડલ 2015માં મેળવ્યો છે. ઘણી બધી સિદ્ધિઓ દેશની આ દીકરી મેળવી ચૂકી છે. ઇન્ટરનલ યુનિવર્સિટીની 400 મીટરની સ્પર્ધામાં પણ 2015માં તેણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તો બેંગ્લોરમાં 400 મીટરની સ્પર્ધામાં બ્રોન્ઝ પણ તેણે જીત્યો છે. એશિયન ગેમ્સમાં 2018માં તે અત્યારે ગોલ્ડ મેળવીને પરત ફરી છે. ખેલ મહાકુંભમાં તેણે વડોદરામાં 4 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. તો વડોદરામાં પણ તેણે એક સિલ્વર મેડલ 2016માં મેળવ્યો હતો. જોઈ શકાય છે કે જ્યારે યુવાનો પોતાની મહેનત અને લગનથી પોતાની જે ધ્યેય પ્રાપ્તિ હોય છે તેમાં લાગી જાય છે તો તેનું પરિણામ કેટલું ઉત્તમ હોય છે. અને તેનું જ ઉત્તમ ઉદાહરણ આપણા રાજ્યની એક દીકરી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવીને જ્યારે પરત ફરી છે તેના સ્વાગતમાં અત્યારે આ રીતે લોકો રસ્તા પર આવ્યા છે તેના સ્વાગત માટે.
પરંપરાગત રીતે સરિતા ગાયકવાડનું સ્વાગત કરવામાં આવ્યું. લોકો સ્વયંભૂ રીતે પોતાના ધંધા રોજગાર બંધ કરીને તેના સ્વાગત માટે તેને આનંદ ઉલ્લાસથી અત્યારે જોડાયા છે. પરંપરાગત રીતે ખાસ કરીને તેનું સ્વાગત કરવામાં આવ્યું. આપને જણાવી દઈએ કે તેને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવી છે, સાથે સાથે તેની નોકરીમાં પણ તેને પ્રમોશન આપવામાં આવ્યું છે. અને અત્યારે જે રીતે રોડ શો જેવું જે આયોજન આપ જોઈ શકો છો, આહવાના દ્રશ્યો છે, મોટી સંખ્યામાં કાફલો જોવા મળી રહ્યો છે. લોકો પોતાની મરજીથી તેને જોવા માટે આ રીતે આગળ આવ્યા છે રસ્તા પર.